ઉપરથી સમાચાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કથિત માટી કૌભાંડના મામલે આ સમાચાર મળી રહ્યા છે। માટી કૌભાંડ મામલે આજે યુનિવર્સિટીની બેઠક મળશે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા લેવાશે મહત્વપૂર્ણ નિવેદનો। માટી કૌભાંડ મામલે સિન્ડિકેટ સભ્યો પુરાવા રજૂ કરશે। બેઠકમાં પુરાવા રજૂ થયા બાદ પોલીસ ફરિયાદ થઈ શકે છે। સંવાદદાતા ગૌતમ ભેડા ફોન લાઇન પર જોડાઈ ચૂક્યા છે। ગૌતમ, જે રીતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એક બાદ એક વિવાદો જોડાઈ રહ્યા છે, હવે માટી કૌભાંડને લઈને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં શું નવો વળાંક આવી રહ્યો છે? જી ચોક્કસ, જે સમગ્ર માટી કૌભાંડ ની જે ઘટના સામે આવી છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં, તેને લઈને આજે એક મહત્વની બેઠક છે તે યોજાવાની છે। જે સમગ્ર બેઠક છે તેને લઈને અનેક ચર્ચાઓ ચાલી રહી છે, કારણ કે જે પગલા લેવાના હતા તે એક પણ પગલા હજુ સુધીમાં લેવાયા નથી। જે જતીન સોની કે જેમની સામે આક્ષેપ છે, આક્ષેપ થયા છે સમગ્ર મામલાને લઈને, પરંતુ એક બાજુ કુલપતિ છે તે આ સમગ્ર મામલાને લઈને પગલા ભરવાની અથવા તપાસને આદેશ આપે છે, પરંતુ જેમની સામે આક્ષેપ થયા છે તે ખુદ હજુ ઇન્ચાર્જ રજિસ્ટ્રાર તરીકે ચાલુ છે, એટલે કે રજિસ્ટ્રાર પદે જ તેઓ હજી યથાવત છે। મહત્વની વાત છે કે આટલું મોટું કૌભાંડ થતું હોય, આટલું કહી શકાય ગેરરીતિ થતી હોય અને સામે પણ આવી ગઈ છે, છતાં પણ શા માટે જે તંત્ર છે યુનિવર્સિટીના સત્તાધીશો છે તે હજુ પણ પગલાં નથી લઈ રહ્યા। આજે એક મહત્વની બેઠક છે ત્યારે આ બેઠકની અંદર પગલાંને લઈને અથવા તો ફરિયાદને લઈને મહત્વની ચર્ચાઓ થાય તેવી શક્યતાઓ છે। જી ધન્યવાદ ગૌતમ વિગતો માટે।